મહામારી આપણે બહાર કશું લેવા જઈ શકતા નથી, તો ચાલો હું આજે તમને મોરૈયાનું એક નવું વેરિયેશન બતાવું. તો મોરૈયામાંથી આપણે ખીચડી પણ બનાવીએ છીએ અને મોરૈયામાંથી આપણે ઘેસ પણ બનાવીએ, બધું ઘણું બધું બનાવીએ મોરૈયાનું. તો મોરૈયામાંથી આજે આપણે કચોરી શીખીશું. તો ફરાળી મોરૈયાની કચોરી અને સાથે સાથે આપણે એક ચટણી પણ આપણે ફરાળી બનાવીશું. તો ચાલો આપણે પહેલા ફરાળી ચટણી બનાવી લઈએ અને સાથે સાથે કચોરી પણ બનાવીએ. તો જો આપણે ચટણી બનાવવા માટે જો આપ કોથમીર ખાતા હોય તો કોથમીર, લીલા મરચા, એક સફરજન અને સિંગદાણા અને સિંધો મીઠું, આટલું લઈ અને આપણે ચટણી ક્રશ કરી લઈશું. તો આપણે ચાલો સૌ પ્રથમ આપણે ચટણી ક્રશ કરી લઈએ. મિત્રો, આપણે આ ચટણી ક્રશ કરવા માટે આપણે આ બાઉલ લીધું છે, નાનું બાઉલ. એની અંદર આપણે આદુ મરચાની પેસ્ટ અને સિંધો મીઠું અને બની ગયા પછી આપણે થોડું પાણી નાખીશું આવી રીતે અને આને વાટી લઈશું અધકચરી અને છેલ્લે નાખીશું લીંબુ જેથી કરીને આપણો લીલો રંગ બરકરાર રહે. હવે આપણે આને વાટી લઈશું. જો મિત્રો, આપણે આ પ્રકારે એકદમ સરસ ક્રશ ચટણી લીલી સરસ ક્રશ થઈ ગઈ છે. આમાં હવે આપણે ઉમેરીશું લીંબુનો રસ. તો લીંબુનો રસ કેટલો ઉમેરીશું? એક ચમચી જેટલો. આમાં આપણે લીંબુનો રસ ઉમેરીએ એટલે આપણી ચટણી એકદમ સરસ રહે અને ખાંડ તો નાખેલી છે ક્રશ કરવામાં, એટલે હવે આપણે ચટણી કાઢી લઈશું. જો મિત્રો, આપણે મોરૈયાનું બહારનું સ્ટફિંગ કરવાનું છે, તો એના માટે બહારનું લેયર કરવા માટે મેં આ 200 ગ્રામ મોરૈયો લીધો છે. આપણે અમદાવાદમાં, ગુજરાતમાં આ મોરૈયો આને મોરૈયાથી ઓળખાય છે અને આ મોરૈયો આપણે પાવડર બનાવવાનો છે. પાવડર ફોર્મમાં જોઈએ એટલે એનો લોટ બાંધવાનો છે આપણે, એટલે આપણે આને પણ ક્રશ કરી લઈશું. જો મિત્રો, એકદમ ફાઇન પેસ્ટ આવી કરી દેવાની. આપણે આવો ભાખરીનો લોટ હોય એવો સરસ ક્રિસ્પી રહે. હવે આ લોટને આપણે કાઢી લઈશું અને આમાંથી આપણે ઢોકળા પણ થાય, ઇડલી પણ થાય. આ મોરૈયાનું ઘણું બધું ઉપયોગ છે. આપણે મોરૈયામાં એકનું એક આપણે મોરૈયો ના ભાવતો હોય વઘારેલો મોરૈયો ખાવામાં, તો આવી રીતે અલગ અલગ વસ્તુ પણ આમાંથી થાય. હવે આની અંદર આપણે ફરી પાછળ આપણે એની અંદરનું આપણે બહારનું લેયર કરવા માટે લોટ બાંધીશું, પણ એની અંદર અંદરને કચોરી ભરવા માટે અંદરનું લેયર સ્ટફિંગ બનાવવા માટે આપણે આ રીતનું કોથમીર લીધી. જો આપ કોથમીર ખાતા હોય તો કોથમીર, આદુ, આ એક સહેજ આદુ લીધું છે અને આ કોથમીર લીધું છે અને એની સાથે મેં કોરો નાળિયેરનો ભૂક્કો લીધો છે. આ નાળિયેરનો ભૂક્કો આપણે અંદર નાખીશું અને આને કોરું પીસીશું. આ કોથમીર લીધી છે મેં. અને આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચા લેવાના. તો આ એક મરચું મેં લીધું છે, કારણ કે અત્યારે મરચા તીખા આવે છે, તો એક મરચું મેં આમાં નાખ્યું છે. કારણ કે આપણે ચટણી પણ બનાવી છે તો થોડું મોડું થશે તો ચાલશે. આને કોરું પીસવાનું છે આપણે. આની અંદર આપણે પાણી નાખતા નથી. આપણે કચોરીનું અંદરનું સ્ટફિંગ કરવા માટે આ સરસ મજાનું કોપરાની અંદર કોથમીર અને આદુ મરચાની પેસ્ટ. હવે આપણે એમાં નાખીશું સિંધો મીઠું. આપણે જે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું. આમાં સિંધો મીઠું બિલકુલ થોડુંક જ જશે, કારણ કે બહારના લેયરમાં પણ આવશે. અને એની અંદર ખાટો મીઠો સ્વાદ લેવા માટે આપણે નાખીશું આ પ્રકારે દ્રાક્ષ આમાં ઉમેરી દેવાની, એટલે એકદમ સરસ આપણું અંદરનું સ્ટફિંગ પણ થઈ જાય અને ભરીએ એટલે એકદમ સરસ થઈ જાય. આની નાની નાની આપણે ગોળીઓ વાળીશું. આપણે આ બધું મિક્સ કરી, આમાં કોઈ જ બીજા મસાલા નથી, ફરાળી એટલે ફરાળી, એટલે આમાં આપણે નાની નાની આ રીતે ગોળીઓ વાળી દઈશું. જો મિત્રો, આપણે આ રીતે આ ટોપરાની અને અંદર મિક્સ કરેલા બધાની અંદરના સ્ટફિંગ માટેની આ રીતે ગોળીઓ નાની નાની વાળી દીધી. હવે આપણે મોરૈયાનો પાવડર કરી લીધો છે, એની અંદર બાઇન્ડિંગ માટે આપણે આ રીતે બાફેલા બટાકાનું ક્રશ કરીશું. આવી રીતે કદ્દૂકસ કરી લઈશું, એને છીણી લેવાના છે. આવી રીતે આપણે બિલકુલ આપણે આને છે ને આની અંદર આ રીતનું એક બટાકું આપણે છીણી લઈશું. તો આપણે બાફેલું બટાકું છીણી લીધું છે, એ બાઇન્ડિંગ માટે છે. હવે એની અંદર આપણે ખાતા હોય એ પ્રમાણે થોડું મીઠું આપણે પહેલામાં પણ લીધું છે અને આમાં પણ લઈશું. આ ફરાળી મીઠું આપણે આવી રીતે નાખી દઈશું અને એકદમ શેકેલું જીરું એનો પાવડર કરી નાખવાનો અને એ શેકેલા જીરાનો પણ એક નાની ચમચી લઈએ જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવે. આ શેકેલું જીરું લીધું છે આપણે નાની ચમચી. હવે આનો આપણે લોટ બાંધવાનો, પણ જ્યાં સુધી આ બટાકાના પાણીથી જો બંધાઈ જતો હોય મોઈશ્ચરથી તો આપણે પાણી લેવાનું નથી, એકદમ મસળી દેવાનું છે આપણે આ. અને જો બંધાઈ જાય તો ઠીક, ને તો બિલકુલ થોડા થોડા પાણીથી આપણે થોડું થોડું પાણી લઈ અને આનો આપણે લોટ બાંધીશું. જો મિત્રો, આ રીતે આપણે મોરૈયાનો લોટ બાંધી દઈશું. થોડુંક 2-3 ચમચી જ પાણી આમાં ગયું છે અને આને આપણે આવી રીતે બાંધી અને આપણે હવે કચોરીનો શેપ આપી દઈશું. આપણે આ રીતે લઈ અને
जो आपणो आ મોરિયાનો લોટ બંધાઈ ગયો છે, હવે એને આપણે આ રીતે કરી અને એકદમ દબાવી અને ધીમે ધીમે હલવા હાથે જ કરવાનું છે. આ રીતે એને ગોળ કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે ખાડો કરી એકદમ સરસ શેપ આપી અને એની અંદર આપણે આ મૂકી દેવાનું. આ સ્ટફિંગ જે ગોળ આપણે બનાવ્યું હતું કોપરાનું એ આ રીતે મૂકી અને આ રીતે ગોળ દબાવી દેવાનું અને ત્યારબાદ આપણે આ રીતે સરસ મજાનું ગોળ કરી લેવાનું. એકદમ આ રીતે બધા આપણે ગોળા આ રીતે કરી અને એને તળી લઈશું. જો મિત્રો આ રીતે કરી અને આપણે બધા જ ગોળા આ રીતે વાળી લેવાના છે. એકદમ જલ્દી અને સરળ બની જાય છે, એકદમ સરસ ગોળ. અંદર સ્ટફિંગ મૂકી અને આ રીતે ગોળ ભરી લેવાનું અને આ રીતે આપણે લેવાનું. એકદમ સરસ બટાકું છે અંદર, એટલે બાઇન્ડિંગ સરસ છે. આમાં મોણ બોણ કશું જોઈએ નહીં. આ ફરાળી આઈટમ એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી, ચટણી સાથે એકદમ સરસ લાગે છે. આ રીતે વાટકી જેવું બનાવી અને એની અંદર આપણે આ સ્ટફિંગ મૂકી અને આ રીતે આપણે દબાઈ દઈશું. હળવા હાથે જ કરવાનું છે બધું એકદમ, અને ત્યારબાદ આ રીતે ગોળ કરી અને આપણે તળી લઈશું. જો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપર આવી જાય. આને ગરમ કરી અને બિલકુલ ધીમું પાડી દેવાનું. ધીમા તાપે આપણે આ તળવાનું છે. આપણું તેલ પણ સરસ આવી ગયું છે તો આપણે એકદમ ધીમું પાડી દઈશું તેલ અને ધીમા તાપે આપણે આ બોલ તળીશું. આપણે આ રીતે મૂકી દઈશું. જો મિત્રો આપણે આ મોરૈયાની કચોરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી કડક અને અંદરથી પોચી, અંદરનું સ્ટફિંગ પણ આપણે ગ્રીન કલરનું ભર્યું છે એટલે બે કલરમાં આ કચોરી એકદમ સરસ લાગે. આપણે આ કચોરી તમને હું ભાગીને પણ બતાવી કે કેવી સરસ બની છે. સાથે સાથે આપણે ચટણી પણ ફરાળી બનાવી છે તો એને આપણે એકટાણું કરતા હોય કોઈ ફરાળી તો ખાવું હોય તો આ સાંજના મોરૈયો આપણને એકનો ખાઈને કંટાળો તો આ એકદમ નવું વેરિએશન લાગે. તો આપણી આ કચોરી તમે જોઈ શકો છો કેટલી સરસ છે. જો મિત્રો આપણી આ ફરાળી કચોરી તૈયાર થઈ ગઈ છે, સાથે સાથે ફરાળી ચટણી પણ મેં તૈયાર કરી દીધી છે. આ મોરૈયાની કચોરી છે. અંદર બહારનું લેયર એકદમ કડક અને અંદરનું લેયર એકદમ પોચું આપણે જોઈ શકીએ છીએ ભાગી. તો જો એકદમ કેવું સરસ લાગે છે. જો આ ગરમ ગરમ કચોરી ખાવાની એકદમ સરસ મજા આવે. આ ચાખશો તો ખબર પડશે કે આ કેવી સરસ કચોરી છે અને સાથે આપણી ફરાળી ચટણી પણ છે તો આ ચટણી પણ ખાવાની એકદમ મજા આવે છે. જો મિત્રો મારી આ ફરાળી કચોરીની રેસીપી આપણે નવરાત્રિ નિમિત્તે આપણે માં જગદંબાને આરાધના જે ઉપવાસ કરતા હોય એમને અલગ વેરિએશન લાગે માટે મારી આ આશયથી મેં આ મૂકી છે. તો આપને આ ગમ્યું હોય તો જરૂરથી બનાવી અને ખાશો. સ્વસ્થ રહો, ખુશ રહો અને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. જય શ્રી કૃષ્ણ.